તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડા ખાતે જનસભાને સંબોધી રહ્યા છે સીધા ત્યાં જઈએ ચિંતા ન કરી ગરીબની ચિંતા ન કરી યુવકોની ચિંતા ન કરી અમે એમના માટે દિવસ રાત કામ કરી રહ્યા છે યુવકોને આગળ વધારવા માટે એમને સારી શિક્ષા આપવા માટે સારી શાળાઓ જોઈએ નવા નવા સ્કિલ ડેવલપમેન્ટના યુનિટ જોઈએ હુનર માટેની વ્યવસ્થા જોઈએ સારા રોજગારના અવસર જોઈએ અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો આઈઆઈટી હોય આઈએમ હોય એઇમ્સ હોય આની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં આપણે આગળ વધવા માંગીએ છીએ ભાઈઓ બહેનો આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયાબહેને એમને મોકલ્યા છે ગુજરાતમાં કયા કામ માટે આયા છે મને ખબર નથી પણ એમણે જાહેર કર્યું છે કે મોદીની ઓકાત બતાવી દઈશું અહીં જે બધા લોકો છે હું તમારામાંથી એવા જ સમાજમાંથી પેદા થયો છું આપણી તે કઈ ઓકાત હોય ભાઈ આપણે તો સીધા સાદા માથું નીચું નમાવીને લોકોની સેવા કર્યા કરીએ આપણે બધા એવા તમે એવાનું એવો તમારામાંથી જો નીકળ્યો છું હવે જોઈએ સોનિયા બેને એમને મોકલ્યા છે આપણને ઓકાત કેવી બતાવે છે ભાઈઓ બહેનો ગરીબ યુવાઓને સંસાધનોની તકલીફ ના આવે એના માટે પીએમ યશસ્વી યોજનાના દ્વારા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને આદિવાસી બાળકોને દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈ પણ પ્રકારની કટકી કંપની વચ્ચે નહીં ગયા આઠ વર્ષમાં પછાત વર્ગના અગિયાર કરોડથી વધારે યુવાઓને દસ હજાર કરોડ રૂપિયા સ્કોલરશીપ આપી છે આપણે પછાત વર્ગના સમાજમાંથી યુવાનીઓ મારું તૈયાર થાય ને આગળ નીકળે ને એટલે ક્યાંથી ક્યાં પહોંચે એટલું જ નહીં ભણવા માટે એને પીએચડી કરવું હોય રિસર્ચના કામ કરવા હોય એના માટે એને જો વિદેશ જવાનું હોય તો એના માટે શ્રેયસ યોજના પણ આપણે કામે લગાડી છે જેથી કરીને એને ખૂબ આગળ વધી શકે આવા બાળકોને બીજી મદદ મળે આ બધી આની પાછળ અમારા પછાત સમાજ ઓબીસી જેને કહે છે યા આપણે ત્યાં બક્ષીપંચના લોકો કહે છે હવે આ વિચાર કરો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષીપંચના લોકો માટે આ ઓબીસી માટે અલગ કમિશન બનાવવા માટે માંગણી કરવા ભાઈ લોકો જાય મળે પાર્લામેન્ટમાં ભાષણો કરે બધું કરે આટલા બધા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ આપણા જેવા પછાત સમાજના લોકોને એમને દર્શન ના થયા એમને ખબર જ ન પડી કે આમની પણ કંઈ અપેક્ષા હોય આ તમારો દીકરો દિલ્હી બેઠો ને આ રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવી દીધું અને એને સંવૈધાનિક અભિદ્ગ અધિકાર આપી દીધા જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે એક મજબૂત વ્યવસ્થા ઉભી થાય પણ એની સાથે સાથે આપણે શાંતિ એકતા સદભાવને વળેલા છીએ આપણે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને વળેલા છીએ અને તેથી સમાજમાં આંતરિક સંઘર્ષ ના થાય ઝઘડા ના થાય ભેદભાવ ના થાય સૌની સાથે રાખીને ચલાય લાંબા સમયથી એક માં ગણે છે જે સામાન્ય વર્ગના લોકો છે એમાંય ગરીબો છે એ ગરીબોનું કોણ જુએ હું તો ગરીબી મારે ચોપડીમાં નથી વાંચવાની મેં ગરીબી જોયેલી છે એના કારણે સામાન્ય વર્ગ માટે દસ ટકાનું આરક્ષણનું કામ પણ આપણી સરકારે કરી દીધું અને એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે દસ ટકાનું રિઝર્વેશન એને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એક નવો અવસર આપવાનું કામ અને સમાજમાં કોઈ તનાવ નહીં કોઈ પૂતળા ન બન્યા કોઈ સરઘસો ના નીકળ્યા પણ કમનસીબી જુઓ બીજું આ કોંગ્રેસ વાળાએ એમાં રોડા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ ખેલ્યા અને હમણાં થોડા દાડા પહેલા સુપ્રીમ કોર્ટે પણ મોદીની વાતને સિક્કો મારી દીધો અને હવે આપણે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ વગર બધું ચાલતું હતું આપણે લાખો લોકોના વિચારો શિક્ષકો ના સાંભળ્યા અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાયા એમાં એક મોટું કામ જે કર્યું છે ને અને અહીં જે લોકો અહીંયા ઉપસ્થિત છે ને આ વિસ્તારના લોકો તો મારી વાત સાંભળીને જીવનભર મને આશીર્વાદ આપે એવું મેં કામ કર્યું છે આપણે ત્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ તમારે ડોક્ટર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ તમારે એન્જિનિયર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ જાપાનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહીં થઈ શકે રશિયામાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહી થઈ શકે ચીનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહીં આપણે ત્યાં જાય એવું ઘુસી ગયેલું બોલો હવે મને કહો કે એની માતૃભાષામાં ભણીને ડોક્ટર બનાવે કે ના બનાવે હોય બનાવે કે ના બનાવે કોઈ પેશન્ટ તમારે ત્યાં આવે અંગ્રેજી ભણેલો આવે છે પેટમાં દુખે તો અંગ્રેજી બોલે છે માથું દુખે છે અંગ્રેજી બોલે છે તમારી જ ભાષામાં બોલે છે કે નહીં બોલતો ભાઈ આપણે એક ઝાટકે નક્કી કરી દીધું કે માતૃભાષામાં પણ ડોક્ટર બની શકાશે માતૃભાષામાં પણ એન્જિનિયર જીવનના દ્વાર ખુલી જાય આ કામ આપણે કર્યું છે ભાઈઓ આજે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય એના ઉપર બોજ કેમ ઘટે એની આર્થિક જવાબદારીમાં મુસીબતો કેમ આવે અને એના એના પૈસા એના આગળ વધે પોતાના પગ ઉપર આત્મનિર્ભર કેવી રીતે બને કોરોના કાળના મુશ્કેલ સમયમાં પણ આપણે લોકોને સહાયતા પહોંચાડવાની અંદર ક્યાંય પાછા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફત મફતમાં રાશન આપ વિચાર કરો આટલી મોટી આફત આવી હતી ઘરમાં કોઈ ગંભીર માંદગી પડી હોય ને તો બે પાંચ વર્ષ સુધી ઘર લઈ જાય ઊભું જ ના થાય ખબર છે કે નહીં એવું થાય ને આવડી મોટી દુનિયા પર આફત આવી દુનિયા પર હિન્દુસ્તાનમાં ઘરમાં એવડી મોટી બીમારી આવી એટલી મોટી બીમારી આવી કે કોણ કોને બચાવે સંકટ એ વખતે આપણે નક્કી કર્યું કે ગરીબના ઘરનો ચૂલો સળગતો રહેવો જોઈએ ગરીબનું સંતાન ભૂખ્યા પેટે રાત્રે ઊંઘવાનો વારો ના આવે અને એટલા માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચા ત્રણ લાખ કરોડ આ કોંગ્રેસ વાળાને ત્રણ લાખ કરોડ લગતા ન આવડે ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચીને મફતમાં એસી કરોડ લોકોને આજે પણ અનાજ આપવાનું કામ આપણે કરીએ છીએ કારણ ગરીબના ઘરનો ચૂલો સળગતો રહે આપણે એલઈડી બલ્બની યોજના લાયા નગરપાલિકાઓમાં એલઈડી બલ્બના કારણે બિલ ઘટ્યા નગરપાલિકા પાસે હાથ છૂટો થયો પૈસા બચ્યા જે જે કુટુંબોએ એલઈડી બલ્બ લગાવ્યા હવે તો લગભગ આખા દેશમાં એલઈડી બલ્બ પહોંચી ગયો છે ઘેર ઘેર પહોંચી ગયો છે એના કારણે વીજળીનું આ બિલમાં બચત થાય છે કોઈ જાહેરાતો આપ્યા વગર ભાષણો કર્યા વિના ચૂપચાપ કામ કર્યું અને આ દેશના વીસ હજાર કરોડ રૂપિયા આ જે લોકો વજળી વાપરતા હતા ને એમનું વીસ હજાર કરોડ રૂપિયાનું બિલ બચી ગયું એના ઘરમાં ગીઝામાં વીસ હજાર કરોડ રૂપિયા રહ્યા ભાઈઓ બહેનો આ નાનું કામ નથી તમે વિચાર વ્યવસ્થા બદલી લે ને હવે તો હવે તો સૂર્ય શક્તિથી આપણે કામ કરી રહ્યા છીએ તમારા ઘરમાં વીજળી જોઈએ તો વાપરો જ બધાની વીજળી તમે વેચો અને સરકાર ખરીદશે મફતની વાત છોડો ઉપરથી તમે વીજળીના પૈસા મળે એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે આયુષ્યમાન ભારત યોજના આયુષ્યમાન ભારત યોજના દ્વારા આપણે ગરીબના પરિવારમાં આપણને ખબર છે આપણા આપણા પરિવારોમાં તો માતાઓ માંદગી આવે ને તો કોઈને જ નહીં તકલીફ થાય સહન કરે કામ કરવાનું ચાલુ જ રાખે કેમ એના મનમાં એક જ હોય કે આ બીમારીના કારણે જો છોકરાઓને ખબર પડશે અને હોસ્પિટલમાં જો મોટું દેવું થઈ ગયું ખર્ચો આવી ગયો તો આ છોકરાઓ વ્યાજે પૈસા લાવશે આખી જિંદગી દેવાના ડુંગરમાં ડૂબશે હવે મારે કેટલા વર્ષ જીવવું છે સહન કરી લઈશ અને માં ઓપરેશન ન કરાવે ભાઈઓ બહેનો દીકરો દિલ્હી હું કરવા બેઠો મેં નક્કી કર્યો કે અમારા સમાજના લોકોને પાંચ લાખ રૂપિયા સુધી એને દર વર્ષે એના કુટુંબમાં કોઈ માંદું હોય કોઈ ગંભીર બીમારી હોય એનો ખર્ચો આ દિલ્હીથી તમારો દીકરો મોકલશે એને એને મુસીબત ના આવે એટલું જ નહીં આપણે ઠેર ઠેર ઔષધિના દુકાનો ખોલી દવાની દુકાનો ઔષધિ આ ઔષધિની દુકાનોમાં જેના ઘરમાં વડીલો રહેતા હોય ને ડાયાબિટીસ થયું હોય તો મહિને હજાર બે હજાર રૂપિયાની દવાઓ ખાવી જ પડે હવે આ મધ્યમ વર્ગનો પરિવાર હજાર બે હજાર રૂપિયાની દવાઓ ખાય ક્યાંથી આપણે ઔષધિ કેન્દ્રો કર્યા અને સરકારે જવાબદારી લીધી અને જે દવા હજાર બે હજાર રૂપિયા થાય એ દસ રૂપિયા વીસ રૂપિયામાં મળે જેથી કરી મધ્યમ વર્ગના પરિવારને કોઈ મુસીબત ના આવે અને દવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં આના કારણે આ મધ્યમ વર્ગના પરિવારમાં વીસ હજાર કરોડ રૂપિયા બચાય છે ભાઈ વીસ હજાર કરોડ હાર્ટની બીમારી વધતી જાય છે લોકોને હવે ચાલવામાં તકલીફ થાય છે યોગા ના કરતા હોય એટલે મુસીબત આવે હવે ડીચરનું ઓપરેશન કરાવતા હોય એના ભાવ ઘટાડી દીધા સ્ટેન્ડના હાર્ટની અંદર સ્ટેન્ડ મુકતા હોય એના ભાવ ઘટાડી દીધા એના કારણે પણ મધ્યમ વર્ગના હજારો કરોડ રૂપિયા આજે જે લાખો રૂપિયાના બિલ બનતા હતા કે હજારો રૂપિયાના બિલની અંદર એની હાર્ટની ટ્રીટમેન્ટ થવા માંડી એના ની ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થવા માંડી ભાઈઓ બહેનો ભ્રષ્ટાચારમાં જનારા લાખો કરોડો રૂપિયા આપણે ડાયરેક બેનિફિટ ટ્રાન્સફર કર્યો સીધા પૈસા પહોંચાડ્યા એક પ્રધાનમંત્રી એવા હતા એમ કેતા હતા કે રૂપિયો દિલ્હીથી મોકલે પંદર પૈસા પહોંચે છે આ એવો પ્રધાનમંત્રી છે એક રૂપિયો મોકલે એ સો પૈસા પહોંચે એ સો પૈસા પહોંચે વચ્ચે કોઈ હાથ જ ના